नमस्ते विद्यार्थी मित्रों, आज आप गुजराती में काव्य नंबर बे भणीशुं, जेनुं नाम छे हिंद माता ने संबोधन। जेना कवि छे मणिशंकर रत्नजी भट्ट, एमनुं नाम शुं छे कांत। मणिशंकर रत्न भट्ट एमनुं पूरुं नाम छे अने एमने कांत तरीके सौ प्रख्यात अने कवि तरीकेनी गणना पाम्या छे। कवि कांतनो जन्म क्यां थयेलो छे? अमरेली जिल्लामां लाठी पासेना चावड़ गाममां थयो छे। कवि कांत जे छे एमणे कविता, नाटक अने धर्मने लगता अने पूर्वलाप जेवा अनेक काव्य संग्रह ने महत्वनुं स्थान धरावे छे, एटले एमणे घणी बधा काव्य लख्या छे। तो विद्यार्थी मित्रों, आजे आपणे काव्यनी समजूती मेळवशुं। हिंद माताने संबोधन एटले के आपणे शुं करवानुं छे? हिंद माताने उद्देशीने जे शब्द कहेवाया छे आपणे एमने वंदन करवाना छे। ओ हिंद देव भूमि संतान सौ तमारा, करिए मळीने वंदन स्वीकारजो अमारा। हिंदू अने मुस्लिम विश्वासी पारसी जिन, शुं कहे छे? हिंद भूमि એટલે કેવી ભૂમિ છે? દેવોની ભૂમિ છે। આ દેવ ભૂમિ પર વસનારા બધા જ તારા સંતાનો છે। કવિ કોને કહે છે? હિંદ માતાને કહે છે કે આ કેવી ભૂમિ છે? આપણી દેવોની ભૂમિ છે અને જે પૃથ્વી પર વસે છે અમે બધા કોના છે? આપણે બધા હિંદ માતાના છે, એવું કવિ આપણને કાવ્યમાં જણાવે છે। એટલા માટે આપણે શું કરીએ છીએ? હિંદ માતાને વંદન કરીએ છીએ અને આપણે વંદન કરીએ છીએ એ હિંદ માતાને આપણે કહીએ છીએ કે તમે એનો સ્વીકાર કરજો, અમારી કંઈ ભૂલ થઈ હોય તો તમે એને માફ કરજો। ત્યાર પછી છે, શું કહે છે બીજી બે લાઇનમાં, કે હે હિંદ માતા, તમે તમારા દરેક સંતાનોને સારું ખાવાનું અને પીવાનું આપીને એનું પોષણ કરો છો। તમારા સંતાનો તેમનાથી બનતી તમારી સેવા કરે છે, બરાબર? હિંદ માતા આપણને શું આપે છે? સારું ખાવાનું પીવાનું આપે છે, તો આપણે શું કરવાનું છે? કે બનતી સેવા કરવાની છે, એવું આપણને કાવ્યમાં કવિ કહે છે। એટલે કહે છે કે સૌ સંતાન તમારા છે, અમે તમને વંદન કરીએ છીએ, તમે એ વંદનને સ્વીકાર કરજો, એવું કવિ આપણને આ કાવ્યમાં સમજાવે છે। એટલે શું કહે છે કે પોસે તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા। શું કહે છે? પોસે, આપણે શું પોસે? કોણ? પાલન પોષણ કરનાર। આપણું પાલન પોષણ કોણ કરે છે? આપણા જે બાળકો હોય છે, બાળકોનું પાલન પોષણ કોણ કરે છે? માતા અને પિતા કરે છે। તો આપણા સૌનું પોષણ કોણ કરે છે? હિંદ માતા કરે છે, એટલા માટે આપણે એમને પ્રણામ કરવાના છે। એટલા માટે કહેવામાં આવે છે કે તમે જે અમને ખાવા પીવાનું આપ્યું છે, અમારું પોષણ કર્યું છે, અમારી રક્ષા કરી છે, તો અમે તમારી સેવા કરવાની અમારી ફરજ બને છે। અમે બધા જ સંતાનો તમારા છે, એટલા માટે તમને વંદન સાથે મળીને કરીએ છીએ। એમાં કોઈ પણ નાત જાતનો ભેદભાવ માનવામાં આવતો નથી, બધા એક સમાન છે। કોઈ પણ પ્રકારના જાતિ ઊંચ નીચનો પણ ભેદભાવ રાખવામાં આવતો નથી। ત્યારબાદ છે કે રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની કે નિરક્ષર, સંતાન સૌ તમારા। તો અહીંયા કવિ કાન શું સમજાવે છે આપણને? કે હિંદ માતા કોઈ પણ જાતનો ભેદભાવ વિના, જે રોગી હોય કે નિરોગી હોય, ગરીબ હોય કે અમીર હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બધા જ સંતાનો તમારા છે। એટલે આપણે કેવો ભાવ વ્યક્ત કરીએ છીએ? આપણે પૈસાની તુલના ગરીબ વ્યક્તિ સાથે કરી શકતા નથી, બરાબર છે? પૈસા, ખબર, ગુજરાતીમાં એક કહેવત છે, નાણાં વગરનો નાથિયો નાથે નાથા લાલ। પૈસા હોય તો આપણી સૌ કોઈ ઇજ્જત કરે છે, પણ આપણે અહીંયા શું પ્રાર્થના કરવાની છે હિંદ માતાને? કે કોઈ પાસે પૈસા હોય કે ન હોય, ગરીબ હોય કે અમીર હોય, એની પાસે જ્ઞાન હોય કે અજ્ઞાની હોય, એને જ્ઞાન ન હોય, પણ બધા જ કેવા છે? તમારા સંતાનો છે, અમે તમને હૃદયપૂર્વક વંદન કરીએ છીએ, તમારે તેનો સ્વીકાર કરવાનો છે। ત્યાર પછી છે કે વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરા,
કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક ધર્મના મહાન પુરુષો અલગ અલગ છે. વાલ્મીકિ છે, વ્યાસ છે, નાનક છે, મીરાબાઈ છે, કબીર છે, તુલસી છે, અકબર છે, બધે નાત જાત અલગ અલગ છે, પણ હિન્દ માતા માટે બધા સમાન છે. માતા માટે કોઈ પણ બાળકને માતા ઓછું આવવા દેતી નથી. માતા માટે શું હોય છે, માતા પોતાના સંતાનને એક સરખો પ્રેમ આપે છે. પછી એક માતાને ભલે કે ચાર સંતાન હોય, પણ ચારે ચાર માટે માતાનો પ્રેમ ઓછો વધતો થતો નથી. આપણે 7મા ધોરણમાં આવશું ને, ત્યારે આપણે છે ને કાવ્ય ભણવાનું આવશે. જનની જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એ કાવ્યમાં કહે છે ને કે માતાની તુલના કે માતાની ગણના આપણે કોઈ પણ સાથે કરી શકતા નથી. ગંગા જમનાના નીર કેવા છે, ગંગા જમના નીર વહે, પણ માતાનો પ્રેમનો પ્રવાહ કેવો હોય છે, એક સરખો આપણને જોવા મળે છે. એટલા માટે કહેવામાં આવે છે કે હિન્દ માતા, દરેક ધર્મના પુરુષો અલગ અલગ હોય છે, જાતિ ધર્મ અલગ અલગ હોય છે, પણ અમે બધા સંતાનો કોના છે, હિન્દ માતાના છે. એટલા માટે તમે અમારા વંદનનો સ્વીકાર કરજો, એવું આપણે કવિ કાંત આપણને આ કાવ્યમાં સમજાવે છે. ત્યાર પછી છે કે સૌની સમાન માતા સંતાન સૌ તમારા, સૌની સમાન માતા સૌ સમાન તેથી ના ઊંચ નીચ ના કોઈ સંતાન સૌ તમારા. માતાજી ને શું કહે, માતાને શું પ્રાર્થના કરે છે કે આપણે કોઈ પણ ઊંચ નીચનો ભેદભાવ માનવાનો નથી, કોઈ પણ શું કહે છે, બધાને સમાન રાખવાના છે, જાતિનો ભેદભાવ આપણે રાખવાનો નથી. એટલા માટે આપણને એવું સમજાવવામાં આવે છે કે ઊંચ નીચ રાખવી જોઈએ નહીં, બધાને આપણે એક સમાન રાખવા જોઈએ. કોઈ પણ જગ્યાએ કોઈને પણ મદદની જરૂર હોય તો આપણે ત્યાં પહોંચી જવું જોઈએ, એટલે આપણે બધાને સમાન રાખવાના છે, એવું કવિ આપણને હિન્દ માતાને વંદન કરી એમનો હૃદયપૂર્વક સ્વીકાર કરવા માટે વિનંતી કરવાનું કહેવામાં આવે છે. શું કહે છે કે ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ જ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. શું કહે છે કે તમે ચાહો કે અમે બધા જ પરસ્પર સાથે રહીએ, સાથે રહીને સૌ તમને એક સાથે સમૂહમાં પ્રાર્થના કરીએ, અને અમે જે પ્રાર્થના કરીએ છીએ તમે એનો સ્વીકાર કરજો, એવું આપણને કોણ કહે છે, કવિ કાંત હિન્દ માતાને પ્રાર્થના કરવાનું કહે છે. ત્યાર પછી છે કે હિન્દ માતા માટે આપણને શું સમજાયું કાવ્યમાં, કે સંતાન બધા તમારા જ છે, અમે તમને વંદન કરીએ છીએ. વંદન કેવા કરીએ છીએ, વંદન તો કરીએ છીએ, પણ આપણે હૃદયપૂર્વક કરીએ એ મહત્ત્વનું છે. કોઈ પણ જાતિના હોય, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, જૈન, કોઈ પણ હોય, તો પણ અમારા વંદનનો તમે સ્વીકાર કરજો. એમ કહે છે કે દરેક સંતાનોને ખાવા પીવાનું તમે સારું પોષણ આપો છો, તો અમારી પણ કંઈક ફરજ બને છે કે અમે તમારી સેવા કરીએ. ત્યાર પછી છે કે કોઈ પણ પ્રકારનો આપણે જાતભાત માનવાનો નથી, એ કોઈ ગરીબ હોય, અમીર હોય, જ્ઞાની હોય, અજ્ઞાની હોય, તો પણ બધા સંતાનો કોના છે, હિન્દ માતાના જ છે. એટલે આપણને અહીં બધા ધર્મને લગતા અલગ અલગ મહાપુરુષોની ગણના કરવામાં આવી છે, પણ બધાના વંદનનો સ્વીકાર તમારે કરવાનો છે. કવિ આપણને સમજાવે છે કે હિન્દ માતા માટે એક જ સમાન છે, કોઈ પણ જાતિનો ભેદભાવ રાખવામાં આવતો નથી. ત્યાર પછી છે કે હિન્દ માતા બધાને સમાન રીતે રાખો, અને બધા સમાન જ છે, અમે કોઈ પણ જાતનો ઊંચ નીચનો ભેદભાવ રાખતા નથી, એવું આપણને કોણ સમજાવે છે, કવિ કાંત આપણને સમજાવે છે. ત્યાર પછી આપણે હવે શબ્દ સમજૂતી જોઈએ. દેવોની ભૂમિ એટલે કેવી ભૂમિ, પવિત્ર ભૂમિ, એટલે કે આપણી હિન્દ માતાની જે આપણા ધરતી છે એ કેવી છે, દેવોની પવિત્ર ભૂમિ છે, અહીં ઘણા બધા ભગવાનોનો વાસ થાય છે. ત્યાર પછી છે વિશ્વાસી એટલે શું, ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા વિશ્વાસ રાખનાર ખ્રિસ્તી લોકો, એની ગણના કરવામાં આવી છે. જીન એટલે શું, જૈન બક્ષી એટલે કે જૈન ધર્મ પાળતા હોય છે. ત્યાર પછી છે કે તવંગર, તવંગર એટલે શું, પૈસાદાર પણ થાય છે. ત્યારબાદ છે કે નિરક્ષર, નિરક્ષર એટલે શું, અભણ, જે ભણ્યા નથી તેવા. સાહો એટલે શું, મદદ કરનારાઓ. પરસ્પર શું એટલે કે એકબીજાને મદદ કરનારા પણ હોવા જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, અરસપરસ એટલા માટે.
આપણને અહીં સમજાવવામાં આવ્યું છે, અહીંયા શબ્દ સમજૂતી પૂર્ણ થાય છે. તો હવે આપણે જવાના અભ્યાસ તરફ. તો અભ્યાસમાં પહેલો વિકલ્પ શું છે? આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? આ કાવ્ય હિન્દ માતાને સંબોધીને લખાયું છે. ત્યાર પછી છે કે કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? કોની? દેવોની ભૂમિ તરીકે ઓળખાવામાં આવે છે. તો ત્યાર પછી છે હવે સવાલ જવાબ. એક એક વાક્યમાં સવાલ જવાબ કે કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? કવિ હિન્દ માતાને વંદન સ્વીકારવાનું કહે છે. ત્યાર પછી છે કે હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? માતા પોષણ કેવી રીતે કરે છે? સારું ખાન પાન આપણને આપીને આપણું પોષણ કરે છે. ત્યાર પછી છે કે આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? ભારત માતાના સંતાનો આપણે સૌ છે ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું પરસ્પર એકબીજા પ્રત્યે પ્રેમ રાખવાનો, સહકાર રાખવાનો આ ભાવ આપણને અહીં વ્યક્ત થતો કાવ્યમાં જોવા મળે છે. ત્યાર પછી છે કે ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજાઓ વસે છે? મેં તમને આગળ જાણ કરી એ પ્રમાણે ભલે ગમે તે ધર્મ પાળતી હોય છે, પણ બધાનો ધ્યેય શું હોય છે? ભગવાનની ભક્તિ કરવાનો. ભગવાનને આપણે એમ કહેવાનું છે કે ભગવાન તે અમને ધરતી પર મોકલ્યા છે, તો આપણે એમનો આભાર વ્યક્ત કરવાનો છે. તો અહીં કઈ કઈ ધર્મ પાળતી પ્રજા વસે છે? હિન્દુ ધર્મ પાળતી, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન, બૌદ્ધ ધર્મ પાળતી પ્રજાઓ રહે છે. ભારતમાં દરેક ધર્મને સરખા જ ગણીને ધર્મ કે ધર્મસ્થાનો અને ધર્મનો આદર કરવાનું કહેવામાં આવે છે અને બધાને એક સરખું જ માન આપવા માટે કહેવામાં આવે છે. ત્યાર પછી છે બીજો સવાલ, ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? કેમ સંબોધે છે? કે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના બધાને સમાન સંતાનો રાખે છે, એટલા માટે માતા તરીકે સંબોધે છે. એટલા માટે શું નામ આપવામાં આવ્યું છે કાવ્યનું? હિન્દ માતાનું સંબોધન. ત્યાર પછી છે, ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? કેમ સમાન ગણે છે? કારણ કે સંતાનોમાં કોઈ પણ ઊંચ નીચનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને સૌ હળીમળીને રહે છે અને સૌની પોષક હિન્દ માતા એક જ હોવાથી બધા સમાન કહ્યા છે, એટલા માટે અહીં સમાન ગણવામાં આવે છે. ત્યારબાદ છે કે ભારત માતાના સંતાનો છેલ્લે સી પ્રાર્થના કરે છે? ભારત માતાના સંતાનો પ્રેમથી એકબીજા સાથે હળીમળીને રહેવાની અને એકબીજાને મદદ કરવાની પ્રાર્થના કરવામાં આવે છે. ત્યાર પછી છે કે પ્રાર્થના વિશે 6-7 વાક્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? પ્રાર્થના કરવાથી આપણે ભગવાન સાથે થોડા ક્ષણ માટે એકમય બની જઈએ છે. એમ કહેવામાં આવે છે કે પ્રાર્થના કરવાથી એક સોનેરી કડી, એટલે કે ભગવાન આપણી સાથે જોડાય છે એવો ભાવ આપણને વ્યક્ત થતો જોવા મળે છે. એમ કહેવાય ને, પ્રાર્થના એ શું છે? આત્માનો ખોરાક છે. આપણે શરીર શુદ્ધિકરણ કરવા માટે શું કરવું જોઈએ? પ્રાર્થના કરવી જોઈએ. કેમ? આપણને શરીરમાં જમવા માટે જોઈએ છે, આપણે જમવાનું બંધ કરી દઈએ તો શું થાય? શરીરમાં આપણને અશક્તિ આવી જાય છે. તો આપણે એકાંતમાં કોઈ પણ સંકટ સમયમાંથી બહાર નીકળવું હોય તો આપણે શું કરવું પડે છે? ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો આપણે ભગવાનનો રોજ જ આભાર માનવો જોઈએ કે તમે અમને ધરતી પર જન્મ આપ્યો છે, એટલા માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, એમ કહેવામાં આવે છે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, મનુષ્ય અને ઈશ્વર સાથે જોડતી સોનેરી કડી છે. એટલે શું? પ્રાર્થના. પ્રાર્થનાથી મન તંદુરસ્ત થાય, તન તંદુરસ્ત રહે છે. હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે છે. દુઃખી લોકોની દવા પ્રાર્થના છે. મનુષ્યના શરીર, મન, આત્મામાં રહેલા ઉત્તમ અંશો છે. પ્રાર્થના ઈશ્વર સાથે પહોંચતી પાક છે. એકાંત સાથે વાત કરવી હોય એટલે શું કરવું પડે? આપણે પ્રાર્થના કરીએ છીએ. એમ કહેવાય છે ને, આત્મા સો પરમાત્મા. આપણને ભગવાને એક બક્ષિસ આપી છે કે આપણા આત્માની વાત કોઈ બીજું જાણી શકતું નથી. આપણે આપણા આત્માની વાત ફક્ત ભગવાન સાથે જ કરી શકીએ છીએ. એટલે આપણે પ્રાર્થના વિશે આટલું લખી શકીએ છીએ. ત્યારબાદ છે
વિદ્યાર્થી જે છે માંગ્યા મુજબ વિગત લખો, એની હું તમને પીડીએફ ફાઇલ બધા સ્વાધ્યાયના અભ્યાસથી મોકલીશ. તેમાંથી તમારે ધર્મગ્રંથ કયો છે, ધર્મસ્થાન કયું છે, ધર્મ પ્રતિક કયું છે અને મુખ્ય તહેવાર કયું છે તમારે એમાંથી લખવાનું રહેશે. તો હવે આપણે વિરોધી શબ્દ તરફ જઈએ. કોષ્ટકમાંથી આપણે વિરોધી શબ્દ જોવાના છે, બરાબર છે? જ્ઞાની, જ્ઞાનીનું વિરોધી શું થાય? અજ્ઞાની. તમારે કોષ્ટકમાંથી શોધવાનું રહેશે. ત્યાર પછી છે કે નિરોગી. નિરોગી એટલે શું? એક બાજુ નિરોગી છે ને એક બાજુ રોગી, એટલે કે કોઈ રોગ નથી, એના બાજુ રોગી એટલે કે એનો વિરોધી થાય. તવંગર, તવંગર એટલે શું? પૈસાવાળો. તો આપણે વિરોધીમાં શું લખાય? ગરીબ. ત્યાર પછી કે ઊંચ, એક બાજુ ઊંચા વ્યક્તિઓ છે તો એક બાજુ શું કહેવાય? નીચા, એટલે ઊંચ નીચનો ભેદભાવ રાખવામાં આવતો નથી. સમાન નું શું થાય? વિરોધી અસમાન. સાક્ષર એટલે કે એક બાજુ ભણેલા વ્યક્તિ અને બીજી બાજુ શું થાય? અભણ, એટલે શું કહેવાય? નિરક્ષર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તમારે કાવ્યમાંથી લખવાનું રહેશે. તો કાવ્ય પંક્તિના બોલ છે, પોસો પોસો તમે સહુને, શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. અહીંયા પહેલી કાવ્ય પંક્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછી બીજું છે, સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વિવિધતામાં એકતા વિશે શિક્ષકની મદદથી 8-10 વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિવિધતામાં એકતા શોધવાની હોય તો આપણે શું લખી શકીએ? તો કે ભારતમાં દરેક ધર્મ પાળતી અલગ અલગ પ્રજા વસે છે. મેં તમને જાણ કરી એ પ્રમાણે ખ્રિસ્તી, હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ. પણ શું છે કે જુદો જુદો ખોરાક ખાનાર હોય છે, જુદી જુદી રહેણી કહેણી હોય છે, તહેવારો પણ અલગ અલગ મનાવતા હોય છે, પોશાક પહેરતા અલગ અલગ હોય છે, ઉત્સવો તહેવારોની ઉજવણી પણ બધા ક્યાં વસે છે? ભારતમાં જ વસે છે. એટલે એ બધા સંતાનો કોના થયા? હિન્દ માતાના સંતાનો થયા. એટલે એમ કહેવાય છે કે સૌ હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે છે અને વિવિધતામાં એકતા આપણને જોવા મળે છે. એટલા માટે ભારતમાં તમામ ધર્મો કે ધર્મસ્થાનો, ધર્મગ્રંથ કે ધર્મગુરુને એક સરખું માન આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હિન્દ માતાનું સંબોધન કાવ્ય પૂર્ણ થાય છે. મેં તમને સમજૂતી પણ આપી છે અને સ્વાધ્યાય અભ્યાસ માટે સવાલ જવાબ બંનેની હું પીડીએફ ફાઇલ મોકલી આપીશ. તમારે નોટબુકમાં લખવાનું રહેશે. નમસ્તે.